धोरण अज्ञा कॉमर्स विषय एकम प्रकरण नंबर 9 बिन व्यापारी संस्थाना हिसाब सामान्य रीते दरेक व्यापारी नफो करवाना उद्देश्य थी धंधो करतो होय छे एटला माटे तेणे व्यापारी धोरण अनुसार धंधा नुं परिणाम जाणवा माटे अने धंधानी आर्थिक स्थिति जाणवा माटे द्वी नोंधी नामा पद्धति प्रमाणे हिसाबो लखवा पड़े छे। एनी अंदर धंधानो परिणाम जाणवा माटे वेपार खातु अने नफा नुकसान खातु तैयार करवू पड़े छे। ज्यारे धंधानी आर्थिक परिस्थिति जाणवा माटे पाकुं सर्वेयू तैयार करवू पड़े छे। परंतु दरेक संस्था नफो करवाना उद्देश्यथी स्थापाय तेवुं बनतुं हतुं नथी। केटलीक संस्थाओ सामाजिक शैक्षणिक आरोग्य विषयक રમતગમત ક્ષેત્ર અને સંસ્કૃતિના વિકાસ માટે કાર્ય કરતી હોય છે। દાખલા તરીકે લાયન્સ ક્લબ, રોટરી ક્લબ, આ જે ક્લબો છે એ લોકોના સમાજના આરોગ્યના હિત માટે સ્થપાયેલી સંસ્થા છે। તેમજ ભારતીય રમત ગમત સંસ્થાન, જેને આપણે સ્પોર્ટ્સ એકેડમી કહીએ છીએ, ગુજરાત ક્રિકેટ બોર્ડ, આ જે સંસ્થાઓ છે તે પોતાના સભ્યોને અને સમાજમાં રમત ગમત ક્ષેત્રનો વિકાસ થાય એટલા માટે સ્થપાતી હોય છે। તેથી આવી સંસ્થાનો ઉદ્દેશ નફો કરવાનો હોતો નથી, તેમનો ઉદ્દેશ સેવાનો હોય છે અને સમાજની સંસ્કૃતિનો અને પોતાના સભ્યોનો વિકાસનો હોય છે। એટલા માટે આવી સંસ્થા નફો કરવાના હેતુથી સ્થપાતી નથી, માટે તેને બિન વેપારી સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે। તો અહીંયા આગળ બિન વેપારી સંસ્થામાં કયા પ્રકારના હિસાબો લખવામાં આવે છે એ આપણે જોવાનું છે। તો બિન વેપારી સંસ્થા એટલે શું? તો કે જે સંસ્થા નફો કરવાના ઉદ્દેશથી સ્થપાયેલી ન હોય તે સંસ્થાને બિન વેપારી સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે। અને આ સંસ્થા દ્વારા જે હિસાબો લખાય તેને બિન વેપારી સંસ્થાના હિસાબો તરીકે ઓળખવામાં આવે છે। તો આપણે જોઈએ બિન વેપારી સંસ્થાના લક્ષણો। અહીંયા આગળ સૌથી પહેલા યાદ રાખવાનું, વિદ્યાર્થીઓ તમારે ખાસ, વેપારી સંસ્થા કોને કહેવાય અને બિન વેપારી સંસ્થા કોને કહેવાય, આ પ્રકરણ સિવાય બાકીના પ્રકરણોની અંદર જે કંઈ પણ હિસાબો લખાય છે
એ બધા વેપારી સંસ્થાના હિસાબો છે અને માત્ર આની અંદર આપણે જે હિસાબો લખીશું એ બિન વેપારી સંસ્થાના હિસાબો છે તો સૌથી પહેલાના લક્ષો લખીએ તો પહેલો ઉદ્દેશ શું છે એનો સેવાનો સેવા એટલે શું સામાન્ય રીતે સેવા એટલે કોઈ પણ પ્રકારનું આર્થિક હિત મેળવ્યા વગર પૂરી પાડવામાં આવતી વ્યવસ્થા એને સેવા તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા આગળ આ સંસ્થાનો ઉદ્દેશ લોકોને સેવા પૂરી પાડવાનો છે પછી એ સાંસ્કૃતિક હોય શૈક્ષણિક હોય કે આરોગ્ય વિષયક હોય કે રમત ગમત વિષયક પણ વ્યવસાયિક ધોરણે કોઈ સેવા પૂરી પાડવામાં આવતી નથી પરંતુ અહીં આગળ સંસ્થા ચલાવવા માટે સામાન્ય રીતે મામૂલી રકમ લઈને સંસ્થા ચલાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે એટલે કે આ સંસ્થાનો ઉદ્દેશ સેવાનો રહેલો છે ત્યારબાદ બીજું છે વેપાર ખાતું ગઈકાલે આપણે જોઈ ગયા હતા આ શબ્દ ઘણી વખત આવી ચૂક્યો છે વેપાર ખાતું કોને કહેવાય અને વેપાર ખાતાનો સમાવેશ શામાં થાય છે શામાં થાય છે વેપાર ખાતાનો સમાવેશ અને આ શામાં આવે છે એ વસ્તુ કીધું તમને લાઈફ ટાઈમ યાદ રાખવાની કીધી છે કાયમ માટે યાદ રાખવાનું જે વસ્તુ વાર્ષિક હિસાબો તૈયાર કરીએ તેમાં એક ખાતું બનાવીએ છીએ વેપાર ખાતું યાદ રાખજો શું વાર્ષિક હિસાબો આ શબ્દ યાદ રાખી લો બરોબર ત્રણ વસ્તુ આવશે કાયમ માટે યાદ રાખવાનું છે આ વસ્તુ પહેલું વેપાર ખાતું બીજું નફા નુકસાન ખાતું ત્રીજું પાકું સરવૈયું આ વસ્તુ કાયમ માટે યાદ રાખવાની છે જો યાદ નહીં તો આવતીકાલે 50-50 વખત લખવા આપી દઈશ હવે ઉભા કરીને પૂછીશ ના આવડે 50 વખત લખવા હવે વિદ્યાર્થી અહીંયા આગળ આમાંથી શું પ્રાપ્ત થાય યાદ રાખજો ખાસ વેપાર ખાતા ઉપરથી કાચો નફો વેપાર ખાતાનું પરિણામ એટલે કાચો નફો યાદ રાખજો હજી પણ કહું છું વેપાર ખાતાનું પરિણામ એટલે કાચો નફો નફા નુકસાન ખાતાનો પરિણામ એટલે ચોખ્ખો નફો ફરી કહું છું ધ્યાન અહીંયા રાખજો એકમમાં ઢેલા બધા શબ્દો આવશે જે તમારે યાદ રાખવાના છે ત્રીજું પાકું સરવૈયું આ બે વસ્તુ ઉપરથી ધંધાનું પરિણામ જાણી શકાય છે
परिणाम अने त्रीजी वस्तु जो जो आ बेमां खातु शब्द वपराय छे એટલે આ બેને ખાતા કહેવાય છે અને આને પત્રક કહેવાય છે પત્રક બેના પરથી નફો જ્યારે ત્રીજા પરથી આર્થિક પરિસ્થિતિ અથવા તો આર્થિક સ્થિતિ યાદ રાખજો હવે જ્યારે વાર્ષિક હિસાબોની વાત કરું તો તમારા મગજમાં આ ત્રણ વસ્તુ દેખાવી જોઈએ બારમા ધોરણમાં આ બીજી બે વસ્તુ ઉમેરાશે ગઈકાલે પણ કીધું તું કે અગિયાર માર્કવાળો દાખલો આવવાનો છે બારમાની અંદર આ ત્રણ વસ્તુની સાથે સાથે બીજી બે વસ્તુ ઉમેરાશે એટલે પાંચ વસ્તુ થશે એનો અગિયાર માર્કો દાખલો એટલે આ વસ્તુ કાયમ માટે યાદ રાખી લો બધા જોઈ લો નાખવા બધા લખી લો એક જગ્યાએ બરોબર એટલે હવે જ્યારે વાર્ષિક હિસાબોની વાત આવે એટલે તમારા મગજમાં ત્રણ વસ્તુ આવી જવી જોઈએ કાયમ માટે એના પરથી શું પ્રાપ્ત થાય છે નફાનો ઉદ્દેશ છે નહીં સેવા આપવાની છે એટલા માટે કોઈ વસ્તુનું ખરીદી કે વેચાણ થતું નથી યાદ રાખજો એટલા માટે અહીંયા આગળ વેપાર ખાતું બનાવવામાં આવતું નથી શું યાદ રાખવાનું છે બિન વેપારી સંસ્થામાં વેપાર ખાતું બનાવવામાં આવતું નથી બરોબર ત્રીજું છે ઉપજ ખર્ચ ખાતું શબ્દો બધા યાદ રાખતા રહેજો કહું છું હજી પણ ઉપજ ખર્ચ ખાતું અહીંયા આગળ નફાનો ઉદ્દેશ નથી પરંતુ સંસ્થા ચલાવવા માટે લોકો પાસેથી એટલે કે સભ્ય પાસેથી મામૂલી ફી લેવામાં આવે છે એટલે સંસ્થામાં સભ્ય પાસેથી કેટલી ઉપજ થઈ આવક થઈ તે દર્શાવવા અને ધંધામાં સોરી સંસ્થામાં કેટલો ખર્ચ થયો તે દર્શાવવા માટે એટલે માત્ર ધંધામાં ઉપજ અને ખર્ચ જાણવા માટે માત્ર જાણવા માટે ઉપજ ખર્ચ ખાતું બનાવીએ છીએ એ ખાતું વેપારી સંસ્થાના નફા નુકસાન ખાતા જેવું છે યાદ રાખજો શું ઉપજ ખર્ચ ખાતું કોના જેવું છે નફા નુકસાન ખાતા જેવું ખાસ યાદ રાખવાનું છે બરોબર ત્યારબાદ આવક જાવક ખાતું આવક અને જાવક જેવી રીતે ઉપજ અને ખર્ચ છે તે જ વસ્તુ છે આવક જાવક ખાતું પરંતુ ફર્ક શું છે ઉપજ ખર્ચ ખાતામાં એક વર્ષ દરમિયાનની મહેસૂલી ઉપજ અને મહેસૂલી ખર્ચ દર્શાવવામાં આવે છે બીજો શબ્દ આવે પાછો શું મહેસૂલી શું મહેસૂલી ઉપજ અને મહેસૂલી ખર્ચ જે આગળ પાછા ભણીશું આપણે બરોબર પણ આવક જાવક ખાતું
तो अहीं आवक जावक खाता दमा एक वर्ष दरमियान नी मूड़ी उपज એટલે કે મૂડી આવક અને મહેસૂલી આવક ની સાથે સાથે મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ એ બંને દર્શાવવામાં આવે છે. યાદ રાખજો, અહીંયા આગળ શબ્દો લગ્ન બધા છે. ઉપજ ખર્ચ ખાતામાં શું હતું? મહેસૂલી. શબ્દો યાદ રાખજો બધા. આ ભાઈ ઓળખવાનું છે પાછું આપણે, કયો ખર્ચ મહેસૂલી ખર્ચ છે, કયો ખર્ચ મૂડી ખર્ચ છે, કઈ આવક મહેસૂલી આવક છે, કઈ આવક મૂડી આવક છે, એ બધી જુદી પાડવાની છે. ધ્યાન રાખજો, કારણ કે એ નક્કી કરીશું કે આમાં લખીશું. મહેસૂલી વસ્તુ ઉપજ ખર્ચ ખાતામાં, ખ્યાલ આવ્યો? એમાં પછી મૂડી વસ્તુ નહીં લખવાની, જે આગળ ભણીશું વિસ્તારથી. આપણે લક્ષણો પૂરતું કાઢી, ખ્યાલ આવ્યો? બરોબર. આવક જાવક ખાતું મૂડી વત્તા મહેસૂલી, બે વસ્તુ. એટલે કે આવક જાવક ખાતામાં તમામ પ્રકારની આવકો અને તમામ પ્રકારની જાવકો નોંધવામાં આવે છે. બરોબર, ખ્યાલ આવ્યો? યાદ રાખતા રહેજો. ત્યારબાદ છે પાકું સરવૈયું. સેના માટે પાકું સરવૈયું? સેના માટે તૈયાર કરવામાં આવે છે? સેના માટે? આર્થિક સ્થિતિ. યાદ રાખવાથી કહું છું. શું? પાકું સરવૈયું ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે. અહીંયા આગળ નફો નથી કરવાનો, પરંતુ સંસ્થામાં કેટલી મિલકતો છે, કેટલા દેવા છે અને ભવિષ્યમાં કેટલી મિલકતોની જરૂર પડશે તેની જાણકારી મળી રહે એટલા માટે અહીંયા આગળ પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ મૂડી ફંડ. શબ્દ યાદ રાખજો, મૂડી ફંડ. મૂડી કોને કહેવાય? ઉપર કોને કહેવાય? એને વિશે ચર્ચા કરી હતી આપણે બે દિવસ પહેલા. મૂડી કોને કહેવાય? કોઈ નહીં. જ્યારે ધંધાનો માલિક ધંધામાં રોકડ રકમ કે જમીન મકાન યંત્રો ફર્નિચર લાવે તેને મૂડી કહે છે. બરોબર. અહીંયા આગળ કોઈ માલિક નથી, પરંતુ આ સંસ્થા ચલાવવા માટે કેટલીક વ્યક્તિઓ ફાળો આપતી હોય છે, દાન આપતી હોય છે, સખાવત આપતી હોય છે. એટલે ત્રાહિત વ્યક્તિઓ પાસેથી રકમ મળે છે. આ સંસ્થામાં કોઈ માલિકો હોતા નથી, એટલે બહારની વ્યક્તિઓ પાસેથી જે કઈ રકમો પ્રાપ્ત થાય છે તેને મૂડી ફંડ, મૂડી ભંડોળ. શબ્દ યાદ રાખજો, મૂડી ફંડ, મૂડી ભંડોળ કે કાયમી ફંડ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. અને છેલ્લું છે લવાજમ. લવાજમ શબ્દ કોઈએ સાંભળ્યો છે? લવાજમ સામાન્ય રીતે સંસ્થા ચલાવવા માટે
सभ्यों पासे थी जे फी पेटे रकम उघरावामां आवे छे तेने लवाजम तरीके ओळखवामां आवे छे। बरोबर, लवाजम ए संस्थानी आवक छे। बरोबर, तो आवी रीते बिन व्यापारी संस्थानी अंदर आ हेतु थी बिन व्यापारी संस्था कार्यरत होय छे। बरोबर, आगळनी वस्तु आपणे आगळना पेजमां जोईशुं કે બિન વેપારી સંસ્થાના હિસાબો કઈ પદ્ધતિએ લખવામાં આવે છે। આજે હોમવર્કમાં તમે આ લક્ષણો લખીને તૈયાર કરશો વિદ્યાર્થીઓ।